Hello students, welcome back to the platform of Vimla Vidyalaya classes. Last video lecture માં આપણે specificity enzyme ની specificity વિશે ચર્ચા કરી હતી, ઓકે. એન્ડ આજે આપણે જે ફેક્ટર્સ અફેક્ટ કરે છે એન્ઝાઇમ ની એક્ટિવિટી ને એના વિશે આપણે ચર્ચા કરીશું, ઓકે. સો લેટ્સ સ્ટાર્ટ. સો enzymes cause biochemical transformations within the cell by following rules of chemical kinetics. એટલે કે એન્ઝાઇમ છે એ બાયોકેમિકલ ટ્રાન્સફોર્મેશન કરે છે સેલની અંદર, રાઈટ? એટલે કે જે સેલ ડિસ્ટ્રક્શન અથવા તો સેલની અંદર બોન ફોર્મેશન અથવા ડિસ્ટ્રક્શનનું એ કામ કરે છે, ઓકે. અ નંબર ઓફ ફેક્ટર્સ આર નોન ટુ ઇન્ટરફિયર ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ, ઓકે. હવે આ જે એન્ઝાઇમની એક્ટિવિટી છે એને ઇફેક્ટ કરવાવાળા ઘણા બધા ફેક્ટર્સ છે, ઓકે. અને એ નોન છે કે જે તમને અહીંયા ડિસ્ક્રાઇબ કરેલા છે, ઓકે. દે આર એઝ અંડર કયા? તો કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ, કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ, ટેમ્પરેચર ઓફ ઇન્ક્યુબેશન, પીએચ, ટાઈમ ઓફ ઇન્ક્યુબેશન, સ્ટેટ ઓફ ઓક્સિડેશન, કોન્સન્ટ્રેશન ઓફ એન્ડ પ્રોડક્ટ, ઓકે. એન્ડ લાસ્ટ વન ઇઝ પ્રેઝન્સ ઓફ ઇફેક્ટર્સ. આજે 8 ફેક્ટર્સ છે એ એન્ઝાઇમની એક્ટિવિટીને અફેક્ટ કરે છે કોઈ પણ રીતે, અને એ કઈ રીતે અફેક્ટ કરે છે એ જોઈએ. તો કે ધીસ ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ બાય કોઝિંગ, શું કરશે એ રિએક્શનમાં અને કઈ રીતે એ એન્ઝાઇમની એક્ટિવિટીને ઇન્ફ્લુઅન્સ કરશે, તો એ 3 વેથી કરશે. એ છે ચેન્જ ઇન વેલોસિટી ઓફ એન્ઝાઇમ રિએક્શન, એટલે કે એન્ઝાઇમ જે રિએક્શન કરશે એની વેલોસિટી, એની સ્પીડ, ઓકે, એની જે ઝડપ છે, ઓકે, એની અંદર ચેન્જ લાવશે એના આધારે. સેકન્ડ, ઇન્ટરફિયરિંગ વિથ ધ પ્રોડક્ટ પ્રોડ્યુસ, એટલે કે જે પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે એની અંદર ઇન્ટરફિયર કરશે અને એના દ્વારા એ ઇફેક્ટ કરશે આ ફેક્ટર્સ, ઓકે. એન્ડ થર્ડ વન ઇઝ ધ ચેન્જ ઇન મેક્ઝિમમ વેલોસિટી અટેન્ડ બાય ધ એન્ઝાઇમ, એટલે કે એન્ઝાઇમ દ્વારા જે મેક્ઝિમમ વેલોસિટી અટેઇન કરવામાં આવે છે, મેક્ઝિમમ જેની સ્પીડ છે એને અફેક્ટ કરવામાં આવે છે, ઓકે. અને એના દ્વારા આ ફેક્ટર્સ શું કરતા હોય છે? એન્ઝાઇમની એક્ટિવિટીને ઇન્ફ્લુઅન્સ કરે છે, ઓકે. સો વન બાય વન આ બધા જ ફેક્ટર્સને આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે, ઓકે. સો ફર્સ્ટ ફેક્ટરથી આપણે સ્ટાર્ટ કરીએ કે જે છે ઇફેક્ટ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, એટલે કે જે સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન છે એ એન્ઝાઇમની એક્ટિવિટીને કઈ રીતે અફેક્ટ કરશે એ આપણે જોવાનું છે, ઓકે. સો ધ સબસ્ટન્સ ઓન વિચ એન્ઝાઇમ એક્ટ્સ ઇઝ કોલ્ડ સબસ્ટ્રેટ, યુ નો દેટ, રાઈટ? કે જે સબસ્ટન્સ ઉપર એન્ઝાઇમ એક્ટ કરે છે એ સબસ્ટન્સને આપણે સબસ્ટ્રેટ કહીશું, ઓકે. ઇટ ઇઝ નોર્મલી ફાઉન્ડ ધેટ ઇન્ક્રીઝ ઇન સબસ્ટન્સ કોન્સન્ટ્રેશન કોઝિસ ઇન્ક્રીઝ ઇન વેલોસિટી ઓફ એન્ઝાઇમ રિએક્શન, રાઈટ? જનરલી આપણે જાણીએ છીએ અને એવું ફાઉન્ડ કરવામાં આવ્યું છે કે આપણે સબસ્ટ્રેટનું જો કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરીશું તો એન્ઝાઇમની રિએક્શન ઇન્ક્રીઝ થશે, એટલે કે જે વેલોસિટી છે એન્ઝાઇમની સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ કરવાની જે રિએક્શન, જે પ્રક્રિયા છે એ શું થશે? એ વધશે, રાઈટ? એટલે કે ઇન્ક્રીઝ ઇન સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન કોઝ ઇન્ક્રીઝ ઇન વેલોસિટી ઓફ એન્ઝાઇમ રિએક્શન, ઓકે. સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન વધશે તો એની એન્ઝાઇમ રિએક્શનની વેલોસિટી પણ વધશે, ઓકે. સો જનરલી ઇન લોઅર રેન્જ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ધ ઇન્ક્રીઝ ઇન સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન રિઝલ્ટ ઇન પ્રપોર્શનલ ઇન્ક્રીઝ ઇન વેલોસિટી ઓફ એન્ઝાઇમ, ઓકે. જનરલી જ્યારે સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન લો હોય, રાઈટ, અને આપણે એનું કોન્સન્ટ્રેશન વધારીએ, ઓકે, એનું કોન્સન્ટ્રેશન આપણે ઇન્ક્રીઝ કરીએ તો એ પ્રપોર્શનલી આપણને ઇન્ક્રીઝ થાય છે એની વેલોસિટી, એવું બતાવે છે, રાઈટ? લોઅર કોન્સન્ટ્રેશન હોય અને પછી આપણે સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન વધારીએ તો એ જનરલી જે ES કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનવાનું જે સ્ટાર્ટ થાય છે એની વેલોસિટી શું થાય છે? વધે છે, ઓકે. હાઉએવર, એટ અ હાઈ રેન્જ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ધીસ પ્રપોર્શનાલિટી ઇઝ નોટ અટેઇન મેન્ટેન, ઓકે. પણ અમુક કોન્સન્ટ્રેશન પછી જ્યારે એનું કોન્સન્ટ્રેશન હાઈ થશે, એટલે કે હાયર રેન્જ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશને, આ પ્રપોર્શનાલિટી છે એ મેન્ટેન રહેતી નથી, ઓકે, એ ડિક્રીઝ થઈ જશે. એટ અ પર્ટિક્યુલર કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ એન્ઝાઇમ અટેન્સ મેક્ઝિમમ વેલોસિટી,
એક અમુક પર્ટિક્યુલર જે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન હશે ત્યારે આ વેલોસિટી કેવી હશે, એકદમ હાયર હશે, મેક્ઝિમમ હશે. ઓકે, ત્યારે એ વેલોસિટીને આપણે કહીશું વી મેક્ઝિમમ. ઓકે, સો ફર્ધર ઇન્ક્રીઝ ઇન સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન મે નોટ કોઝ ઇન્ક્રીઝ ઇન વેલોસિટી. ઓકે, ફર્સ્ટ આપણે જે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વધાર્યું ત્યારે વેલોસિટી વધશે, બટ જ્યારે એ વી મેક્ઝિમમે પહોંચી જશે, વેલોસિટી મેક્ઝિમમ લેવલે પહોંચી જશે, એના પછી તમે ભલે ગમે તેટલું કોન્સન્ટ્રેશન વધારો સબસ્ટ્રેટનું, એની અંદર વેલોસિટીમાં કોઈ ચેન્જીસ આવશે નહીં, એટલે કે એ ઇન્ક્રીઝ નહીં થાય. રાઈટ, એટલે કે ફર્ધર ઇન્ક્રીઝ ઇન સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન મે નોટ કોઝ ઇન્ક્રીઝ ઇન વેલોસિટી. રાઈટ, ઓકે, એન્ડ ધસ ઇટ ગિવ્સ પેરાબોલિક કર્વ. ઓકે, જે કર્વ આપણે જોઈએ. ઓકે, તમે ફિગરમાં જોઈ શકો છો કે તમને સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વર્સિસ જે વેલોસિટીનો કર્વ બતાવેલ છે. સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વધે છે એમ એની વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે, બટ અમુક પર્ટિક્યુલર લેવલ કે જ્યાં વી મેક્ઝિમમે આ કર્વ પહોંચે છે, એના પછી એના કોન્સન્ટ્રેશન, સોરી, એની જે સ્પીડ છે વેલોસિટીમાં ઇન્ક્રીઝ થતું નથી, એ કાં તો ડિક્રીઝ થઈ જશે અથવા તો એ મેન્ટેન રહેશે. ઓકે, એ ડિપેન્ડ કરે છે એના એન્ઝાઇમ અને સબસ્ટ્રેટના જે કોમ્પ્લેક્સ બને છે એના ઉપર. રાઈટ, ઓકે, સો ઇફેક્ટ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઓન વેલોસિટી ઓફ એન્ઝાઇમ એક્ટિવિટી. ઓકે, ધ બિહેવિયર ઓફ એન્ઝાઇમ ઇન ધીઝ વે ઇઝ ડ્યુ ટુ ફોલોઈંગ રીઝન્સ. હવે આ બિહેવિયર કેમ છે આવું એન્ઝાઇમનું, એ અમુક રીઝનના કારણે છે કે કેમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન અમુક લેવલ સુધી વધશે અને કેમ વી મેક્સિમમ સુધી આવશે અને પછી એની વેલોસિટી નહીં વધે, આવું કેમ, એના આન્સર તમને હવે મળશે. ઓકે, ફર્સ્ટ તો કે ઇનિશિયલી ઇન્ક્રીઝ ઇન સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ફેસિલિટેટ રેપિડ ફોર્મેશન ઓફ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. ઇનિશિયલી તમે જ્યારે સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન વધારો છો તો એ ફેસિલિટેટ કરશે ફટાફટ રેપિડ ફોર્મેશન એન્ઝાઇમ અને સબસ્ટ્રેટનું કોમ્પ્લેક્સ બનાવવાનું, ફટાફટ એનું શું થશે, ફોર્મેશન થશે. રાઈટ, ઓકે, ધીઝ ઇઝ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ચાન્સીસ ફોર ધ રેન્ડમ કોલેશન બિટવીન ધ એન્ઝાઇમ એન્ડ સબસ્ટ્રેટ મોલેક્યુલ. આવું કેમ થાય છે, તો કે ઇટ્સ બિકોઝ ઓફ ધ રેન્ડમ કોલેશન, એટલે કે સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ વચ્ચે કોઈ પર્ટિક્યુલર કોલેશન નહીં થાય, એકદમ ફટાફટ રેન્ડમલી જ કોઈ એન્ઝાઇમ છે તો રેન્ડમલી જ એન્ઝાઇમ એના સબસ્ટ્રેટ સાથે ફટાફટ બાઇન્ડ થશે અને એનું પ્રોડક્ટનું ફોર્મેશન કરશે. રાઈટ, ધીસ ધેરફોર રિડ્યુસ ધ ટાઈમ ફોર કન્વર્ઝન ઓફ સબસ્ટ્રેટ ઇન ટુ પ્રોડક્ટ. આ જે કોલેશન થાય છે ફટાફટ રેન્ડમલી, એના કારણે જે ટાઈમ છે પ્રોડક્ટ બનવાનો એ શું થઈ જશે, ડિક્રીઝ થાય છે. રાઈટ, એટલે કે ટાઈમ ફોર કન્વર્ઝન ઓફ સબસ્ટ્રેટ ઇન ટુ પ્રોડક્ટ એ રિડ્યુસ થઈ જશે. ઓકે, એન્ડ this decrease in time for ES complex formation and then that's why જે ES complex formation છે એ continue નહીં રહે, એ બનવાનું જે એ મતલબ કે ફોર્મેશન છે એ ડિક્રીઝ થઈ જશે. વિલ કન્ટિન્યુ અપ ટુ સર્ટિન લેવલ, બરાબર, અમુક લેવલ સુધી જે કન્ટિન્યુ રહેશે પછી એ ડિક્રીઝ થઈ જશે. ધ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝિસ. ઓકે, એઝ ધ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝિસ ધ ડિક્રીઝ ઇન ધ ES complex formation. ઓકે, સો એટ હાઈ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, સેકન્ડ વન ઇઝ એટ હાઈ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, હાઉ એવર અ મિનિમમ ટાઈમ મે બી રિક્વાયર ફોર ES કોમ્પ્લેક્સ ફોર્મેશન એન્ડ ડેફિનેટ ટાઈમ ઇઝ રિક્વાયર ફોર ફોર્મેશન ઓફ પ્રોડક્ટ. ઓકે, યુ નો દેટ કે અમુક ફર્સ્ટ ઓફ ઓલ તો કે હાઈ પ્રોડક્ટ હાઈ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન આપણે કરીએ છીએ, સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન આપણે હાઈ કરીએ છીએ તો એને અમુક મિનિમમ ટાઈમ તો રિક્વાયર જ હશે ES કોમ્પ્લેક્સ ફોર્મેશન માટે. એન્ડ ES કોમ્પ્લેક્સ ફોર્મેશન થયા પછી પણ અમુક પર્ટિક્યુલર ડેફિનેટ ટાઈમ એને જોઈશે એની પ્રોડક્ટના ફોર્મેશન માટે. તો જ્યાં સુધી આ ટાઈમ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી એ કોઈ બીજા સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થવાનો નથી. ઓકે, ધેરફોર કે ફોર ફોર્મેશન ઓફ પ્રોડક્ટ. ઓકે, ધેરફોર બિયોન્ડ અ પર્ટિક્યુલર સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ફર્ધર ઇન્ક્રીઝ ઇન વેલોસિટી ઇઝ નોટ પોસિબલ. રાઈટ, એટલે કે અમુક જે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન સુધી તો એ બાઇન્ડ થઈ ગયો પણ એને પ્રોડક્ટનું ફોર્મેશન કરતાં ટાઈમ લાગશે, બરાબર, તો મેક્ઝિમમ લેવલ સુધી પહોંચી જશે એના પછી આ જે વેલોસિટી ઇન્ક્રીઝ કરવી એ પોસિબલ નથી. ઓકે, ધ રેટ ઓફ ઇન વેલોસિટી ઓફ એન્ઝાઇમ રિએક્શન વિથ ધ ઇન્ક્રીઝ ઇન સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ડિપેન્ડ્સ ઓન એફિનિટી ઓફ એન્ઝાઇમ ફોર ધ સબસ્ટ્રેટ. એફિનિટી, એફિનિટી મીન્સ કે જે એન્ઝાઇમ છે એનું એના સબસ્ટ્રેટ માટેનું જે આકર્ષણ છે એ કેટલું છે,
એ કેટલી જલ્દી એના એન્ઝાઇમ કેટલી જલ્દી એના સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થઈ શકે છે અને કેટલી જલ્દી એ પ્રોડક્ટનું ફોર્મેશન કરી શકે છે એને આપણે કહીશું એન્ઝાઇમની એના સબસ્ટ્રેટ માટેની એફિનિટી. ઓકે, સો હાયર ઇઝ ધ એફિનિટી, મોર રેપિડ ઇઝ ધ ફોર્મેશન ઓફ ઈએસ કોમ્પ્લેક્સ, રાઈટ? જેટલી એફિનિટી હાયર હશે એટલું જલ્દી એનું એન્ઝાઇમ અને સબસ્ટ્રેટનું કોમ્પ્લેક્સ બનશે, એન્ડ હેન્સ રેપિડ ઇન ધ ઇન્ક્રીઝ ઓફ વી ઓફ એન્ઝાઇમ, અને એટલું જ જલ્દી એની જે વેલોસિટી છે, જે વી છે, એ વધશે, રાઈટ? સો ધેરફોર એન્ઝાઇમ્સ વિથ હાયર એફિનિટી ફોર સબસ્ટ્રેટ કેન શો ઇન્ક્રીઝ ઇન વી ઇવન એટ અ લો સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. હવે જો એની એફિનિટી વધારે હશે એન્ઝાઇમની, ઓકે, તો એ સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન ભલે ને લો રહ્યું તો પણ એ શું કરશે, એની જે વેલોસિટી વધશે તો સોરી એની જે એફિનિટી ઇન્ક્રીઝ થશે તો એની વેલોસિટી પણ વધવાની જ છે, રાઈટ? સો ધીઝ રિલેશનશીપ બિટવીન એફિનિટી ઓફ એન્ઝાઇમ ફોર સબસ્ટ્રેટ, ઓકે, એફિનિટી ઓફ એન્ઝાઇમ ઓફ સબસ્ટ્રેટ એન્ડ વી ઇઝ એક્સપ્રેસ એઝ કેએમ એન્ડ વી મેક્ઝિમમ વેલ્યુઝ. ઓકે, એટલે કે જે એન્ઝાઇમની એના સબસ્ટ્રેટ માટેની જે એફિનિટી છે એને આપણે કહીશું કેએમ. શું કહીશું? કેએમ. એન્ડ જે વેલોસિટી છે કે જે એન્ઝાઇમ દ્વારા અટેઇન કરવામાં આવે છે રિએક્શન કેટાલાઇઝેશન વખતે, કે જે સ્પીડ, ઓકે, જેને આપણે વેલોસિટી કહીશું, એ કહીશું વી મેક્સિમમ વેલ્યુઝ. ઓકે, કેએમ એન્ડ વી મેક્સિમમ. ઓકે, સો આ હતું તમારું સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, કે જે એન્ઝાઇમને એન્ઝાઇમની જે એક્ટિવિટી છે એને કઈ રીતે અફેક્ટ કરે છે. ઓકે, હોપ યુ લાઈક ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.